અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં માજી સરપંચ સહિત 10 લોકોએ નજીક બાબતે બે ભાઈઓ ઉપર હિંસક હુમલો કરતા પોલીસે 10 લોકો સામે રાઇટિંગ અંગેનો ગુનો દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે। અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામમાં હાલ તો ચૂંટણી અદાવત હવે મારા મારે સુધી પહોંચી છે, ત્યારે નીરવ કુંજ સોસાયટી ગડખોલમાં રહેતા આકાશ શ્રી કૃષ્ણ પ્રજાપતિ એમના ભાઈ દીપુ પ્રજાપતિને ગડખોલ ગામના માજી સરપંચ અને હાલના સભ્ય રોહન પટેલ અને તેમના સાથી એવા કનુ ભરવાડ, પ્રવીણ મીર, નિખિલ તિવારી, જયેશ રાવ, શ્રીકાંત યાદવ, હમીદ અંસારી, અરમાન અંસારીએ માત્ર એટલા માટે માર્યો કે તેઓ મોબાઈલ ઉપર તેઓના વિશે ચેટ કરતા હતા, એટલે ચેટિંગ કરતા હતા, જે અંગે આકાશ શ્રી કૃષ્ણ પ્રજાપતિએ ફરિયાદ આપી છે। અંકલેશ્વર શહેર પોલીસે રાયોટિંગ અંગે ગુનો દાખલ કર્યો છે, જેમાં આઈપીસી કલમ 223, 324, 143, 147, 148, 149, 504, 506 અને 138 મુજબનો ગુનો દાખલ કર્યો છે। ફરિયાદી આકાશ શ્રીકૃષ્ણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમના ઘરે માજી સરપંચ રોહન પટેલ અને ભરવાડ સહિતના કેટલાક લોકો પહોંચ્યા હતા, જ્યાં તેની બહેનને કીધું હતું કે દીપુને પતાવી દેવાનો છે, તેઓ દાદા થઈ ગયો છે, અમારા વિશે વિડીયો પર ચેટિંગ કરે છે, દીપુ ક્યાં છે તેને પતાવી દેવાનો છે। આથી આકાશની બહેને તેને ફોન કર્યો હતો। આ દરમિયાન આરાધ્ય રેસિડેન્સી નજીક પસાર થતા ત્યાં રોહન પટેલ, કનુ ભરવાડ, પ્રવીણ મીર, નિખિલ તિવારી, જયેશ રાવ, શ્રીકાંત યાદવ, હમીદ અંસારી અને અરમાન અંસારીના ઓએ દીપુ અને આકાશને ઘેરીને મારક હથિયારોથી માર માર્યો હતો, જેને લઈને તેઓ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રોહન પટેલ વિશે અનેક ફરિયાદો ઉભી થઈ છે, રોહન પટેલ ના કારણે ગામનું વાતાવરણ બગડવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે, ત્યારે હવે પોલીસે ગુનો દાખલ કર્યો છે રાયોટિંગનો, અને પોલીસ આ લોકોને ક્યાં સુધીમાં પકડે છે તે અંગે હવે જોવાનું રહ્યું। હાલ તો શહેર પોલીસે રાયોટિંગ અંગે ગુનો દાખલ કરી માજી સરપંચ રોહન પટેલ, કનુ ભરવાડ, પ્રવીણ મીર, નિખિલ તિવારી, જયેશ રાવ, શ્રીકાંત યાદવ, હમીદ અંસારી અને અરમાન અંસારીને શોધી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે।